तो महत्वपूर्ण समाचार मळी रह्या छे। राजकोट तरफथी राजकोटमां भाजप कार्यकर्ताओए उजवणी करी छे। महत्वनुं कही शकाय के भाजप कार्यकरोए राजकोटमां उजवणी करी छे। अमित शाह ने गांधीनगरथी चूंटणी लड़वानी खुशीमां भाजपना कार्यकर्ताओए उजवणी करी छे। भाजप कार्यालय खाते कार्यकरोए उत्साह मनाव्यो छे। फटाकडा फोड़ी कार्यकरोए उजवणी करी। तो अमित शाह ने गांधीनगरथी चूंटणी लड़वानी खुशी व्यक्त करी छे भाजपना कार्यकर्ताओए। तो महत्वनुं कही शकाय के राजकोटमां भाजप कार्यकरोए उजवणी करी छे। भाजपनी प्रथम यादीनी जाहेरात करवामां आवी हती, जेमां अमित शाह गांधीनगरथी चूंटणी लड़वाना छे, जेने लईने राजकोटमां भाजप कार्यालय खाते कार्यकरोए फटाकडा फोड़ीने उजवणी करी। तो अमित शाह गांधीनगरथी चूंटणी लड़वाना छे, जेने लईने भाजपना कार्यकर्ताओमां एक अनेरो उत्साह जोवा मळी रह्यो छे, जेमणे फटाकडा फोड़ीने भाजप कार्यालय खाते उजवणी करी। तो राजकोटमां भाजप कार्यकर्ताओए उजवणी करी छे। अमित शाह गांधीनगरथी चूंटणी लड़शे तेने खुशीनो माहोल छे, ज्यारे भाजप कार्यालय खाते तेओए फटाकडा फोड़ीने उजवणी करी छे। तो अमित शाह गांधीनगरथी चूंटणी लड़शे અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે, જેને લઈને ભાજપ કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપ કાર્યાલય ખાતે રાજકોટમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે। તો મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ભાજપ કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે, શું છે વધુ માહિતી? જી ચોક્કસ, આપને જણાવી દઉં, ગઈકાલે છે હોળીના દિવસે ભાજપ જે અધ્યક્ષ અમિત શાહની જે વરણી થઈ છે, ગાંધીનગરથી જે ચૂંટણી લડશે તેને લઈને ગાંધીનગરમાં તો ઉત્સાહનો માહોલ છે, સાથે સાથે રાજકોટના જે કાર્યકરો છે અને રાજકોટના જે પ્રમુખ છે એમના દ્વારા અત્યારે ઉત્સાહ ભારે ઉત્સાહથી એક કહી શકાય કે જોર અને જુસ્સાથી આજે ભાજપ કાર્યાલયની બહાર ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। ક્યાંક ને ક્યાંક જે કાર્યકરોમાં છે ઉત્સાહની લાગણી છે, અને ખાસ વાત કરીએ ગાંધીનગર છે એ પ્રમુખ બેઠક છે ભાજપની, તેને લઈને જે ગુજરાતનું જે ગઢ છે એ પણ ગાંધીનગર છે। જે ખાસ વાત કરીએ તો લાલકૃષ્ણ અડવાણીનું જે ગઢ હતું ગાંધીનગર ભાજપ સીટે જીતતા આવતા હતા, અને એ હવે સીટ અમિત શાહને મળેલી છે, તેને લઈને અત્યારે કાર્યકરોમાં ખાસો એવો ઉત્સાહનો માહોલ છે, અને તેને લઈને અત્યારે રાજકોટમાં પણ ફટાકડા ફોડી એ ઉત્સાહને સાર્થક સાબિત કર્યું છે, અને ક્યાંક ને ક્યાંક કાર્યકરો પણ બહુ ઉત્સાહ છે, અને આગામી સમયમાં જેમ જેમ નવા નવા જયારે સમીકરણો જયારે બદલાય છે અને જે સીટોની વરણી થાય છે એ વરણીને લઈને ક્યાંક ને ક્યાંક વારાણસીથી જયારે વડાપ્રધાન મોદી જયારે લડવાના છે તેને લઈને રાજકોટના લોકો પણ એના માટે પણ ખુશ છે। જી જી ધ્રુવ, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર। તો અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે, જેને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।